બનાસકાંઠા કેનાલોમાં પાણી ના મળતા ખેડૂતો લડી લેવાના મૂડમાં આવી ચૂક્યા છે. સુઈગામ કેનાલોમાં પાણી ના મળતા ખેડૂતો ભૂખ હડતાળ ઉપર બેઠા છે. સુઈગામના 8 ગામોના 150થી વધુ ખેડૂતો પ્રાંત કચેરી આગળ આવેદનપત્ર આપી ધરણા પર બેઠા છે. અગાઉ પણ આવેદનપત્ર આપવા છતાં પાણી ના મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી નહીં મળે ત્યાં સુધી ખેડૂતો તડકામાં બેસી રહેવા મક્કમ બની ચૂક્યા છે. ત્યારે એક તરફ વરસાદ ખેંચાયો છે, બીજી તરફ કેનાલોમાં પાણી ના મળતા કેનાલો કોરીકટ જોવા મળી રહી છે. ચોમાસુ પાકને બચાવવા ખેડૂતો અહીંયા માંગ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે. આજે ખેડૂતો ધરણા ધરી ભૂખ હડતાળ પર બેઠા છે. નર્મદાનું પાણી સુઈગામ તાલુકાના 8-10 ગામોને બિલકુલ મળતું નથી અને દુષ્કાળની ભયંકર પરિસ્થિતિ છે. તો સરકારે કોઈ પણ રસ્તો કાઢી અને અમારા ઢોર ઢાંખર બચાવવાનો રસ્તો કાઢી દેવો જોઈએ. છેલ્લા ઘણા દિવસોથી બનાસકાંઠાના ખેડૂતો કેનાલમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે. ફરી એકવાર અહીંયા સુઈગામના ખેડૂતો ભૂખ હડતાળ પર બેઠા છે. સુઈગામના 8 ગામોના 150થી વધુ ખેડૂતો પ્રાંત કચેરી આગળ ધરણા પર બેસી આવેદનપત્ર પાઠવ્યું હતું. પાણી નહીં મળે ત્યાં સુધી ખેડૂતો તડકામાં બેસી રહ્યા પણ મક્કમ બન્યા હતા. એક તરફ વરસાદ ખેંચાયો છે, બીજી તરફ કેનાલો કોરીકટ જોવાતા અહીંયા ખેડૂતોની તકલીફો વધી રહી છે. ચોમાસુ પાકને બચાવવા અને પશુપાલનને બચાવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના ખેડૂતોને કેનાલોમાં ક્યારે પાણી મળશે જોવાનું રહ્યું છે.